नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। सळंगपुर धाम में हनुमानजी ने देश पहले पंचधातु 54 फूट ऊंची मूर्ति नु लोकार्पण थयु। सुप्रसिद्ध यात्रा धाम सळंगपुर धाम श्री कष्टभंजन देव हनुमानजी मंदिर खाते वड़ताल धाम टेम्पल बोर्ड एवं संप्रदाय संतो द्वारा श्री हनुमान जयंती उत्सव अंतर्गत किंग ऑफ सळंगपुर हनुमानजी पंचधातु 54 फूट ऊंची मूर्ति नु दिव्य अनावरण एवं म्यूजिक लाइव कॉन्सर्ट लाव लुक डायरा वगैरह अनेक विविध कार्यक्रमों भव्यती भव्य आयोजन गई काले करवामां आवेल। बोटाद जिला में आवेल विश्व प्रसिद्ध सळंगपुर धाम गुजराती सौथी मोटू हाईटेक श्री कष्टभंजन देव भोजनालय नु उद्घाटन आज हनुमान जयंती दिवसे करायु। देशना गृहमंत्री और सहकारिता मंत्री अमित भाई शाह और परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य राकेश प्रसाद जी महाराज वरद हस्ते दिव्य उद्घाटन करवामां आव्युं। आ भोजनालय सळंगपुर में बनावामां आवेली हनुमान जी की विशाल प्रतिमा की जेम विशेष महत्व धरावतु बनावामां आव्युं छे। आ भोजनालय बनावा पाछळ 50 करोड़ थी वधुनो खर्च करवामां आव्यो छे। 4000 थी वधु हरिभक्तो डाइनिंग टेबल पर बेसी प्रसाद लई शकशे। 1,05,000 स्क्वेर फूट जमीन में पथरायेलुं भोजनालय जेमां 3,25,000 स्क्वेर फूट में बिल्डिंग नुं थयुं बांधकाम। અમદાવાદના આઇકોનિક અટલ બ્રિજમાં એક વર્ષમાં તિરાડો પડવા લાગી। કાચની ફૂટપાથમાં પડી જોખમી તિરાડો 80 કરોડના ખર્ચે બન સાબરમતી ઉપરના આકર્ષણ રૂપ પુલના નિર્માણમાં દેખાઈ મોટી ખામી। રાજ્ય સરકાર અને એમસી દ્વારા તપાસની આદેશ। અમદાવાદની સાબરમતી નદી પર 80 કરોડના ખર્ચે બનાવેલ અટલ બ્રિજનો કાચ તૂટી ગયો। સાવધાન રહો અમદાવાદની જનતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રાજમાં અમદાવાદ પણ બની જશે મોરબી જેવો કાંડ। શ્રી શક્તિ મંડપ ડેકોરેશન એન્ડ કેટરસ લગ્ન પ્રસંગે, શુભ પ્રસંગે વ્હાઇટ હાઉસ, બંગાળી મંડપ, સ્ટેજ, ચોરી તેમજ મંડપને લગતા તમામ સામાન તેમજ વાસણો ભાડે મળશે। કનુભાઈ ચૌધરી, ડુચકવાડા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। ભાજપ આજે એટલે કે 6 એપ્રિલે તેનો 43મો સ્થાપના દિવસ ઉજવી રહી છે। આ દિવસે 1980માં ભગવા પાર્ટીની રચના થઈ હતી। આજે તે પોતાના દમ પર સતત 2 ટર્મ માટે સરકાર બનાવી રહી છે। ભારતનો સૌથી વધુ સાંસદ, ધારાસભ્ય અને વિધાનસભા પરિષદના સભ્યો સાથે આજે વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ છે। 1999માં લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપનો વિજય થયો। અટલ બિહારી વાજપેયી આ વખતે પૂરા 5 વર્ષ માટે વડાપ્રધાન બન્યા હતા। જોકે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પ્રથમ વખત જંગી જીત મેળવી અને આ જીતનો સિલસિલો 2019માં પણ અટક્યો ન હતો। બનાસ મેડિકલ કોલેજ મોરિયાની 2018ની પ્રથમ બેચનું રિઝલ્ટ 93.75% સાથે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન ચાલતી બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મોરિયાની વિદ્યાર્થિની મિસ અકબાની નગમા રફીકભાઈએ 900માંથી 657 ગુણ મેળવી યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે આવતા તેમના પરિવાર સહિત બનાસ મેડિકલ કોલેજનું નામ રોશન કર્યું છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ અમીરગઢ તાલુકાના એકબલગઢ ગામે દર વર્ષની જેમ ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા હનુમાન દાદાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। આ શોભાયાત્રા એકબાલગઢ રેલવે હનુમાન મંદિરથી રેલવે અંડરબ્રિજ, ત્યાંથી ગ્રામ પંચાયત ભવન અને ત્યાંથી ડેરી રોડ, રામાપીર મંદિર થઈ ચામુંડા ચોક થઈ મેઇન બજારથી પરત રેલવે હનુમાન મંદિરના રૂટ ઉપર નીકળવામાં આવેલ। જે શોભાયાત્રામાં 4 ચાંદ લગાવવામાં ગામના સિનિયર સિટીઝનોથી લઈ નાના ભૂલકાઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈ સરસ મજાની ઝાંખીઓ તૈયાર કરેલ તેમજ જય જય શ્રીરામના જયઘોષ માટે ડીજેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ, જેના લીધે ગ્રામજનોના ડીજેના તાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા અને વાતે કાતે બપોરે 12 કલાકે પરત મંદિરે હનુમાન દાદાની આરતી કરી પૂર્ણાહુતિ કરવામાં આવેલી।